ગુડ આફ્ટરનૂન બાળ મિત્રો સેન્ટ ટીવીઝના ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે આ મિસને ઓળખો છો તમે કેજીમાં 20 પાસે ભણી ગયા છો ને અને જે ન ઓળખતા હોય એને મારી ઓળખાણ કરાવી દઉં હું કાજલ છેડા આપનું સેન્ટ ટીવીઝના ઈ ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતી વિષય ભણવાના છીએ અને ગુજરાતીમાં તમારે હમણાં થર્ડ યુનિટ ટેસ્ટ એટલે કે ત્રીજી યુનિટ ટેસ્ટમાં જે મોર વિશે નિબંધ પૂછાવાનો છે તમારા કોર્સમાં જે આજે આપણે કરવાનું છે બરાબર જુઓ શેનું ચિત્ર દેખાય છે મોરનું ચિત્ર છે ને સરસ મજાનો કળા કરતો મોર છે ને કેટલો સરસ છે અને મોર જોતા જ આપણને ગમી જાય છે એના પીછા પણ સરસ સરસ લાંબા હોય છે ને તો આજે આપણે મોર વિશે નિબંધ શીખવાના છે ચાલો આપણે જોઈએ જો ધોરણ 1 થી વિષય ગુજરાતી નિબંધ મોર તો મોર વિશે આપણે નિબંધ હમણાં અહીંયા બોલે છે તમારે આ જોઈને લખવાનું છે અને લખવામાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું બરાબર મોર સૌથી સુંદર પક્ષી છે તમને ખબર છે કે મોર બહુ જ સુંદર લાગે આપણને પણ જોતા જ ગમી જાય એવું સુંદર પક્ષી છે મોરને રંગબેરંગી લાંબા પીંછા અને ભૂરી ડોક હોય છે તમે મોરનું ચિત્ર જોયું ને એમાં એના લાંબા લાંબા રંગબેરંગી પીંછા અને એની ડોક જે હોય છે ને ભૂરા કલરની હોય છે તેની માથી કલગી હોય છે અને તેને બે પગ અને બે આંખ હોય છે મોરના માથે કલગી હોય છે અને તેને બે આંખ અને બે પગ હોય છે મોર દાણા અને જીવડા ખાય છે તમને ખબર છે મોર જીવડા પણ ખાય છે દાણા તો ખાય જ છે સાથે સાથે નાના નાના જીવડા પણ ખાય છે મોર સાપને મારી નાખે છે તેથી તે ખેડૂતનો સાથી કહેવાય છે હવે સાપ જે હોય ને એ સાપને મોર મારી નાખે છે અને એથી ખેડૂતનો મિત્ર કહેવાય છે કારણ કે ખેડૂતોને સાપ પાકમાં નુકસાન કરે બરાબર તો મોર એને મારી નાખે છે તે ખેડૂતનો મિત્ર કહેવાય છે મોર કળા કરીને નાચતો હોય ત્યારે ખૂબ જ સુંદર લાગે છે તમને ખબર છે કે મોર પીછા ઊંચા કરી અને જ્યારે નાચે છે કળા કરે છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે મોર તેવું તેવું બોલે છે મોરનો અવાજ મોર કેમ બોલે તેવું તેવું મોર તેવું તેવું બોલે છે શ્રી કૃષ્ણના મુગટમાં મોરનું પીછું ખોસેલું હોય છે શ્રી કૃષ્ણ ભગવાન છે ને એમના મુગટમાં તમે જોયું હશે બધાએ મોરનું પીછું હોય છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તમે બધાને ખબર હશે ન ખબર હોય તો હું કહું છું બધા પક્ષીઓ તો ઘણા બધા છે ને એમાં મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે બરાબર તમે આ મોર વિશે નિબંધ સાંભળ્યો હવે લખવાનું છે એકવાર ફરીથી સંભળાવે છે મોર સૌથી સુંદર પક્ષી છે મોરને રંગબેરંગી લાંબા પીંછા અને ભૂરી ડોક હોય છે તેને માથે કલગી હોય છે તેને બે પગ અને બે આંખ હોય છે મોર દાણા અને જીવડા ખાય છે મોર સાપને મારી નાખે છે તેથી તે ખેડૂતો સાથી કહેવાય છે મોર કળા કરીને નાચતો હોય ત્યારે ખૂબ જ સુંદર લાગે છે મોર ટેવું ટેવું બોલે છે શ્રી કૃષ્ણના મુગટમાં મોરનું પીછું હોય પીછું ઘોસેલું હોય છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે બરાબર તમારે પણ આ રીતે સુંદર અક્ષરમાં લખવાનું છે અને પૂર્ણવિરામ અલ્પવિરામ કાનો માત્ર બિંદુ બધાનું બરાબર ધ્યાન રાખીને નિબંધ બરાબર લખવાનું છે હવે એક વાર હું તમને પાછું મોરનું ચિત્ર બતાવું છું અને આપણે એમાં જોઈએ આ આપણે નિબંધ શીખ્યા એ પ્રમાણે એનું ચિત્ર જોઈએ જો તમને મેં ચિત્ર મોરના નિબંધમાં સમજાવ્યું કે મોરને લાંબા લાંબા પીંછા હોય જો છે ને મોરના પીછા કેટલા બધા લાંબા છે જોયું પછી આપણે શું જોયું કે મોર એક સુંદર પક્ષી છે તો જે સરસ મજાનું પક્ષી ગમી જાય એવું પક્ષી છે ને મોરના પીછા લાંબા હોય છે એની ડોક ભૂરા રંગની હોય છે પછી મોરને માથે કલગી હોય છે આ જો આને કલગી કહેવાય આ જે છે ને એને કલગી કહેવાય મોરને માથે કલગી હોય છે પછી એના બે પગ હોય છે અને બે આંખો હોય છે મોર જીવડા અને દાણા ખાય છે અને તે મોરને મોર સાપને મારી નાખે છે એથી ખેડૂતનો મિત્ર કહેવાય છે ત્યાર પછી આપણે
જોયું તું ને કે મોર આવી રીતે કળા કરીને નાચે ત્યારે સુંદર લાગે છે. મોર કળા કરે ત્યારે સુંદર લાગે છે અને મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એટલે તમારે છે ને ક્યારે પણ હિંમત ભોખી નહીં નાખવાની, આ રીતે ચિત્રમાંથી જોઈ જોઈને શીખવાનું, તો તમને શીખવાની મજા આવશે. કારણ કે ખોખરપટ્ટીથી આપણે શીખીએ ને વચ્ચે વચ્ચે ક્યારેક ભૂલાઈ પણ જાય, પણ આ રીતે ચિત્ર સામે યાદ રાખવાનું કે આપણે મોરના ચિત્રમાં શું દેખાય છે એ બધું આપણે નિબંધમાં લખવાનું છે, એટલે આપણને સરળ થઈ જાય લખવાનું નિબંધ. બરાબર, તો તમે આ નિબંધ લખી નાખજો, મોઢે કરી લેજો. કારણ કે આપણે હવે જે ત્રીજી કસોટી, તૃતીય કસોટી આવવાની છે એમાં તમને આ પૂછાવાનું છે. બરાબર ને, તો સુંદર અક્ષરે લખી નાખજો અને મોઢે કરી નાખજો. બરાબર, તો હવે પછી મળીશું.